गिर सोमनाथ जिला ना वड़ा मथक वेरावल में भालकेश्वर ग्रुप तथा सोलंकी परिवार द्वारा द्वितीय समूह लग्न नु आयोजन करवामां आव्युं हतुं, जेमां 20 नव दंपतीओए प्रभुतामां पगला मांड्या छे। हिंदू संस्कृति मुजब कन्यादान ए सौथी मोटू दान गणाय छे, जे भाग्यशाळी ने ज प्राप्त थाय। परंतु एवा दंपतीनी मुलाकात करवा जई रह्या छे, जेणे अनाथ बेसहारा अने कोई पण जातनो भेदभाव राख्या विना वगर सर्व समाज ने दीकरीओना कन्यादान कर्या होय। वेरावळना आई समाजना भगाभाई सोलंकी अने हंसाबेन सोलंकी द्वारा गत वर्षे 25 आवी दीकरीओने पोतानी दीकरीओ समजी पोते ज मां बाप बनीने घरे न करी शकाय तेवा लग्न कराव्या। त्यारे आ वर्षे पण भालकेश्वर रिसोर्ट खाते 20 जेटली सर्व समाजनी दीकरीओने लग्न संपन्न कराव्या छे, जेमां लग्न विधि तमाम विधिओ रास गरबा भोजन कन्या विदाय कर्या वर्षे एक सामान्य पिता न करी शके तेवा लग्न करावी आप्या छे, जेमां सामाजिक राजकीय वहीवटी तंत्र सहित तमाम लोको हाजर रह्या हता अने नवदंपतीओने આશીર્વચન પણ પાઠવ્યા હતા। અમે અહીંયા આજે આપણે દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। ગત વર્ષે આપણે પહેલી વખત જ્યારે સમૂહ લગ્ન કર્યા હતા ત્યારે 25 છોકરીઓને આપણે પરણાવી હતી, અને એ પણ એવી છોકરીઓ કે જેના મા બાપ પોતે પોતાની પરિસ્થિતિ થોડી ડાઉન હોય અને આવું કાર્ય ન કરી શકે એવા કોઈને મા બાપ ન હોય, કોઈને બાપ ન હોય, કોઈને બિચારાને ઘણાને કહે, કારણ કે ગયા વર્ષે તો કોરોનાના મહામારીમાં બહુ પોઝિશન ડાઉન હતી બધાને, ત્યારે અમે વિચાર્યું કે આપણે કંઈક કોઈને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થાય એવું કાર્ય કરીએ, એટલે અમે ગઈ સાલ 25 છોકરીઓને ભણાવી હતી અને આ વર્ષે પણ અમે 20 છોકરીઓને મા બાપ વિનાની અને પરિસ્થિતિ જેની નબળી છે એવી છોકરીઓને 20 છોકરીઓના લગ્ન કર્યા છે। એમાં બે પાર્ટ કર્યા છે, એક સવારે 10 છોકરીઓ અને અત્યારે સાંજના 10 છોકરીઓ, અને એ અમારા રિસોર્ટમાં જ કર્યું છે। આજે અમે ગયા વર્ષે બી 25 દીકરીઓના લગ્ન કર્યા હતા, આ વર્ષે 20 દીકરીઓના લગ્ન છે, 10 સવારે જાન હતી 10 અત્યારે છે। એમાં એક દીકરી અનાથ છે, 5 દીકરી બાપ વિનાની છે, 12-13 દીકરીને કોઈને ઘર નથી, ઘરનું એ બધી ગરીબ માણસ છે, કોઈ સાવરકુંડલાની દીકરી છે, જૂનાગઢની દીકરી છે, એવી દીકરીઓને આપણે આપણી દીકરીઓના જેમ લગ્ન કરાવીએ એ જ રીતે એ જ ભાવ રાખી અને આપણે ધામધૂમથી આ 20 દીકરીઓના લગ્ન કરાવ્યા છે। ગામ આખાને કનકોત્રી, ભાઈઓ દોસ્તાર કુટુંબને બધાને કનકોત્રી મોકલી અને ઓછામાં ઓછા 8-10 હજાર માણસનો જમણવાર કરી અને દીકરીઓને ધામધૂમથી હમણાં 11-12 થાય એટલે પૂરું થઈ જાય સંતોષીને ધામધૂમથી આપણે આ દીકરીઓના મેરેજ કર્યા। વાત કરીએ તો સમાજમાં દેખાદેખી કુરિવાજો પર રહીને દરેક સમાજે પોતાના સમાજ માટે આવા પરિવાર કે જેમને ત્યાં દીકરીઓ હોય અને લગ્ન કરાવવા માટે સક્ષમ ન હોય કે પછી દેવું કરીને લગ્ન કરાવતા હોય એવા પરિવારના લોકોને મદદ કરીને તેમની દીકરીઓને લગ્ન કરાવી આપવા જોઈએ, જેનાથી મોટું સમાજનું કોઈ કાર્ય ન હોય શકે, જેનું ઉદાહરણ આ દંપતીએ પૂરું પાડ્યું છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ।